श्री कृष्ण कन्हैया लाल की जय, नंद के आनंद की जय, ब्रज के आनंद की जय, श्री गिरिराज धरण की जय। ये नंद महोत्सव को आनंद અને આ આનંદમાં અભિવૃદ્ધિ માટે આ લીલા કથાને આપણે આગળ વધારીએ અને પહેલા આદરણીય શ્રી જ્યેષ્ઠ ભાતૃચરણના મંગલવચનામૃત શ્રવણ કરીને અને પછી આપણે ઠાકોરજીની બાલલીલાઓમાં પ્રવેશ કરીશું। તો બધા ધ્યાન એકાગ્રતા સાવધાનીથી પોતાના આસન ઉપર। શિવલ્લભાધીશ કી જય। દરેક વૈષ્ણવોને ખાસ વિનંતી કે શાંતિ જાળવો। થોડી ક્ષણો માટે અધ્યક્ષ સ્થાને બિરાજમાન પૂજ્ય શ્રી હરિરાયજી મહોદયશ્રીના મંગલ આશીર્વચન થશે અને ત્યારબાદ ફરીથી આપણે કથામાં આગળ વધશું। છેલ્લા 5 દિવસથી આપણને સૌને આચાર્ય પીઠ પરથી શ્રીમદ ભાગવત જ્ઞાન ગંગા, શ્રીમદ ભાગવત કથારસનું રસપાન પૂજ્ય શ્રી ગોવર્ધનેજી મહોદયશ્રી કરાવી રહ્યા છે। સુરતની સાથે સાથે આ કથાનું શ્રવણ દેશ અને વિદેશમાં, ભારત વર્ષમાં, લંડન, યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અનેકવિધ દેશોમાં પણ આ ભાગવત કથાનું, સુબોધનીજીનું રસપાન વૈષ્ણવો કરી રહ્યા છે અને એ કથારસનું રસપાન કરીને, કારણ કે સદવિદ્યા ચેનલ પર આપણી જ્યારે લાઈવ કથા થાય છે પ્રસારિત, ત્યારે આપણા સમિતિનો એક કોન્ટેક નંબર એમાં નીચે આવતો હોય છે અને એ કોન્ટેક નંબર ઉપર ઘણા બધા વૈષ્ણવોએ પોતાના હૃદયના ભાવને વોટ્સઅપના માધ્યમથી આપશ્રી સુધી પહોંચાડ્યા છે, જેમાંના અમુક એમના હૃદયના ભાવો હું આપ સૌની સન્મુખ પ્રસ્તુત કરવા માંગીશ। લંડનથી અરવિંદભાઈ શાહ, લંડનના એક ભાવિક વૈષ્ણવ અરવિંદભાઈ શાહ, જેઓ આપશ્રીને દંડવટ કરી સદવિદ્યા કે માધ્યમ સે શ્રી વલ્લભ કુલભૂષણ યુવા આચાર્ય શ્રી ગોવર્ધનેશજી મહોદય શ્રી કે મુખારવિંદ સે સુબોધનીજી શ્રીમદ ભાગવત કથા કા શ્રવણ કરકે ઇતના આનંદ અનુભવ કર રહે હૈં કે યહ ભક્તિ સાગર મેં યું હી આનંદ લૂટતે રહે। યહ દિવ્ય અલૌકિક વાણી હૃદય મેં શરીર મેં એક રોમાંચ ઉત્પન્ન કર રહી હૈ, પ્રેમાશ્રુ બહા રહી હૈ, મેં ક્યાં કહું ઓર બસ યહી વિનંતી કર સકું આચાર્ય ચરણો કે ચરણારવિંદ મેં એસી વાણી કા શ્રવણ હમે સદા કે લીએ મિલતા રહે। ખૂબ સુંદર આપે એમના ભાવ પ્રસ્તુત કર્યા। ત્યારબાદ નોટિંગમથી, યુકેથી પ્રફુલાબેન નાંધા, એવો આપશ્રીને દંડવટ કરીને વિનંતી કરે છે, જેમ વાદ્ય ગમે તેટલું મોંઘું કેમ ના હોય, તબલા છે, હાર્મોનિયમ છે, સિતાર છે, વાદ્ય ગમે તેટલું મોંઘું કેમ ના હોય પણ જો એનો વગાડનારો સારો ન હોય તો એ વાદ્યમાં મધુરતા, એ વાદ્યમાં કોમલતા પ્રગટ નથી થતી। એવી જ રીતે આ ભક્તિસાગરનું એકમાત્ર ગ્રંથ એ શ્રીમદ ભાગવત, રસોથી ભરેલું આ શ્રીમદ ભાગવત જો એમના વક્તા શ્રી વલ્લભ સિવાય અન્ય કોઈ હોય
તો આ કથા રસનું શ્રવણ આપણને મધુરતાથી કેવી રીતે થઈ શકે? એકમાત્ર આચાર્ય કે આટલું મધુરતાથી આ રસને અમારા હૃદય સુધી પહોંચાડે છે એવા આ આપણા પ્રાણપ્રિય શ્રી ગોવર્ધનેજી મહોદયશ્રી છે. અમે ઘણા સમય પહેલા લંડન ખાતે પણ અમને આ દિવ્ય કથાનો લાભ મળ્યો હતો અને આજે સુરતમાં પણ દિવ્ય અવસર પ્રાપ્ત થયો એ આપશ્રીની જ કૃપા છે. આવો ને આવો લાભ હંમેશા મળતો રહે એ જ મંગલ ભાવના સાથે હું જે જેના ચરણોમાં વિનંતી કરી દંડવત પ્રણામ કરું છું. ત્યારબાદ અકોલાથી રૂચિબેન કોઠારી, જે જે શ્રી કે ચરણો મેં દંડવત પ્રણામ, આપ શ્રી કે મુખારવિંદ સે કથા શ્રવણ કરકે આનંદ કા સાગર ઉભર આયા હૈ. આપશ્રીને મન ઓર મોબાઈલ વાલી જો બાત કરી હતી બે દિવસ પહેલાં, આપશ્રીના મુખારવિંદથી જે મન અને મોબાઈલની જે વાત આપશ્રીએ કરી હતી એ વિષયમાં કહી રહ્યા છે. દૂર વિચારો કો ડિલીટ કરકે જાના, જૈસે હમ મોબાઈલ મેં સે જો જરૂરી નહીં હૈ ઉસે નિકાલ દેતે હૈં, ઉસી તરહ મન ઓર મન મેં સે ભી દૂર વિચારો કો હટાતે જાના હૈ. હમકો ઘર બેઠે યે અવસર મિલ રહા હૈ, હમ અપને આપકો ધન્ય ભાગશાલી સમજ રહે હૈ, પર હમારે સે અધિક ભાગ્યશાલી તો સુરત કે વૈષ્ણવ સૃષ્ટિ હૈ જો આપશ્રી કે સન્મુખ બેઠકર કથા શ્રવણ કર રહે હૈ. હમે ભી એક બાર અકોલા મેં પ્રાપ્ત હુઆ થા, બસ એસા અવસર દુબારા પ્રાપ્ત હો વહી વિનંતી કે સાથ દંડવત પ્રણામ કરતી હું. ત્યારબાદ અમદાવાદથી બીજલબેન છા, જેઓ પોતાનો ભાવ પ્રગટ કરે છે, જેમણે પણ વોટ્સઅપના માધ્યમથી ખૂબ સુંદર ભાવ પ્રગટ કર્યો. પરમ પૂજ્ય આચાર્યશ્રીની કૃપાથી સુરતમાં જે કથા યોજાઈ છે તે પરમ પૂજ્ય શ્રી દર્શનકુમારજી મહોદયશ્રીની વાણી સાંભળીને સાક્ષાત ઠાકોરજીની લીલાઓનો અનુભવ થયો. શ્રીમદ ભાગવતજીનો રોજ પાઠ કેમ કરવો જોઈએ એ જે જે શ્રીની આ ભાગવત કથાથી સમજવા મળ્યું છે. સાથે સાથે સુંદર વ્યવસ્થા નંદ ભવનમાં, જેમ નંદ બાવા બિરાજે એમ આ નંદ ભવનમાં પરમ પૂજ્ય શ્રી વિજયકુમારજી મહારાજશ્રીના આ અલૌકિક વચનામૃતનો લાભ મળ્યો, એવમ પૂજ્ય શ્રી હરિરાયજી મહોદયશ્રીના વચનામૃતથી તો આ વૈષ્ણવ સંપ્રદાયને એક માર્ગદર્શન મળ્યું છે કે બ્રજ ચોરાસી પરિક્રમાનો અનેરો અવસર આવી રહ્યો છે અને પ્રભુની અતિ અલૌકિક લીલાઓનો સાનુભાવ શ્રી વલ્લભકુલ પરિવારની સાથે 2018માં બ્રજ પરિક્રમા કરી પોતાનું મનુષ્ય જીવન કૃતાર્થ કરીએ, શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં માંગુ એટલું, શ્રી વલ્લભાધીશ કી જય. એક નાની વાત કહી હું આપશ્રીને વિનંતી કરીશ કે આપને વચનામૃત શ્રવણ કરવાનો લાભ આપે. એક ગૌરવની વાત છે એટલા માટે કહેવી જરૂરી છે. હમણાં આજના સત્રમાં જ પૂજ્ય શ્રી ગોવર્ધનેજી મહોદયશ્રીએ જે શ્રી મહાપ્રભુજીએ શ્રી મહાપ્રભુજીનો જ્યારે કનકાભિષેક થયો તે પૂર્વમાં, આ હિન્દુ માટે ગૌરવની વાત છે, ખાલી વૈષ્ણવ માટે જ નહીં પણ સમસ્ત હિન્દુ સૃષ્ટિ માટે આ ગૌરવની વાત છે કે જ્યારે ધર્મનું યુદ્ધ ચાલી રહ્યું હતું, કયું શાસ્ત્ર બ્રહ્મ કોણ છે, કયું શાસ્ત્ર પ્રમાણરૂપ છે, ત્યારે આચાર્ય શ્રી મહાપ્રભુજી એ કૃષ્ણદેવ રાજાની ધર્મસભામાં પધારીને શ્રીમદ ભાગવતને પ્રમાણરૂપ માનીને પરબ્રહ્મનું સ્વરૂપ, જે સાકાર બ્રહ્મમાં આપણે માનીએ છીએ, એ પરબ્રહ્મનું સ્વરૂપ આપણને શ્રી આચાર્યજીએ ત્યાં વિજય પ્રાપ્ત કરીને બતાવ્યું હતું. જો શ્રી આચાર્ય મહાપ્રભુજીએ ધર્મસભામાં ન પધાર્યા હોત તો આજના દિવસે આ વિશ્વમાં, આ ભારતની ભૂમિમાં શ્રીમદ ભાગવત કથારસનું શ્રવણ આપણને ન મળ્યું હોત.
તો તેના માટે શ્રી મહાપ્રભુજી પ્રત્યે આચાર્ય પીઠ પર બિરાજમાન વલ્લભકુલ ભૂષણ પૂજ્ય શ્રી ગોવર્ધનેશજી મહોદય પ્રત્યે, કારણ કે વલ્લભ પ્રગટ થઈને, કારણ કે ભગવદીઓએ કહ્યું છે, જોપે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી સૂની નાતર લીલા હોતી જૂની. જો શ્રી મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો આજે શ્રીમદ ભાગવત આપણને ન મળ્યું હોત, અને વલ્લભના વંશમાં આવા આચાર્ય પ્રગટ ન થયા હોત તો એ મહાપ્રભુજીની સુબોધનીજીના ગૂઢ રહસ્યો આપણને વૈષ્ણવ સૃષ્ટિને ન મળ્યા હોત. એના માટે આપણે જ્યાં પણ બેઠેલા છીએ ત્યાં ઊભા થઈ અને આપણી કૃતજ્ઞતા પ્રગટ કરીએ. તો હું આપ સર્વે વૈષ્ણવોને વિનંતી કરીશ કે શ્રી મહાપ્રભુજી પ્રત્યે, આચાર્ય પરિવારના પ્રત્યે આપણી કૃતજ્ઞતા પ્રગટ કરી આપણે આપણા સ્થાન ઉપર ઊભા થઈ અને દંડવટ કરશું, અને એક સાથે બે હાથ ઊંચા કરીને શ્રી મહાપ્રભુજીનો જય ઘોષ કરશું. અખંડ ભૂમરલાચાર્ય જગદગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાદિશકી, અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાદિશકી, અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાદિશકી. આચાર્ય પરિવાર કી, શ્રી વલ્લભ કુલ પરિવાર કી, શ્રી દામોદરલાલજી મહારાજ કી, શ્રી હરિરાય પ્યારે કી, શ્રી દર્શન કુમાર રાય પ્યારે કી, શ્રી ગોકુલ કે રસિયા કી, શ્રી ગોકુલ કે રસિયા કી, શ્રી ગોકુલ કે રસિયા કી. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો કે આપે આપણી વૈષ્ણવતાને, હું તો ત્યાં સુધી કહીશ, આ મારા ભાવ પ્રગટ કરું છું, કે વલ્લભ કુલમાં એકમાત્ર આચાર્ય સૌથી નાની ઉંમરમાં, જો આ પણ એક ગૌરવની વાત છે, વલ્લભ કુલ પરિવારમાં એકમાત્ર આચાર્ય પૂજ્ય શ્રી દામોદરલાલજી મહારાજશ્રીના દ્વિતીય આત્મજ પૂજ્ય શ્રી ગોવર્ધનેશજી મહોદય શ્રી શ્રી દર્શનકુમારજી સૌથી નાની ઉંમરે આટલી સરળતાથી, સહજતાથી અને ભાગવતજીના એ શ્લોકો મધુર સ્વરે, મધુર રાગે, ગઈકાલે દરબારી રાગમાં આપે વૃત્રાસુર સ્તુતિનું આપણને સૌને રસપાન કરાવ્યું, અનેક વૈષ્ણવોના રોમાંચ રોંગટા ઊભા થઈ ગયા હશે. તો એકમાત્ર આચાર્ય આપણા અહોભાગ્ય કહેવાય કે આપણને એટલું સુંદરતાથી રસપાન કરાવી રહ્યા છે. તેના માટે પણ આપણે તાળીઓના ગડગડાટથી આપણી કૃતજ્ઞતા પ્રગટ કરશું. હવે વિશેષ કંઈ ન કહેતા આપશીના યુગલ ચરણારવિંદમાં મારા અલ્પ શબ્દોને પધરાવી પૂજ્ય શ્રી હરિરાયજી મહોદયશ્રીને વિનંતી કરીશ કે આપણને સૌને કથાર વચનામૃતનું રસપાન કરાવે. બોલો શ્રી વલ્લભાધીશકી જય. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, ગોકુલ કે રસિયા કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે
तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। श्रीवाक्पतये नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। मंचासीन मंचस्थ विराजमान प्रातः स्मरणीय विश्ववंदनीय पितृचरण मातृचरण के युगल चरणारविंद में कोटि कोटि दंडवत प्रणाम। समुपस्थित जेमनी वाणी जेमनो परिचय छे एवा लघु भ्राता परम प्रिय श्री गोवर्धनेश जी महोदय, पुष्टिधाम सेवा समिति अमारी आ पीढ़ी फौज जे आखा सूरत में वखणाय छे कि ज्यां पीढ़ी बंडी अने लालूपण जुए एटले लागे कि हवे मोटा वरा छे। पुष्टिधाम हवेली अने रसिया ठाकुरनो एवी आ सेवा समिति मनोरथी परिवार, आप सौ कृष्ण प्रेमी